આજે 5 થી 6 વર્ષ થવા છતો અરવલ્લી જિલ્લાની અંદર આરોગ્ય હોસ્પિટલની અવારનવાર માંગણી કરવામાં આવી છે પણ આ સંવેદનશીલ સરકારની વાત કરતા ભારતીય જનતા પાર્ટીની સરકાર અરવલ્લી જિલ્લાના 11 લાખ લોકો અરવલ્લી જિલ્લાની હોસ્પિટલની કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે સતત અવારનવાર વિધાનસભાની અંદર પણ અમારા ગુજરાતના અને ખાસ કરીને અરવલ્લી જિલ્લાના વિધાનસભાના ધારાસભ્યશ્રી રજૂઆત કરી છે અવારનવાર રાજ્ય સરકારમાં માગણી કરવામાં આવે છે છતો પણ આ સંવેદનશીલ સરકાર અને મોટી મોટી વાતો કરતી સરકાર આજ સુધી સિવિલ હોસ્પિટલ મંજૂરી થઈ નથી કોરોના વાયરસની મહામારીના કારણે લોકોને મજબૂર થઈ અને હિંમતરે અમદાવાદ તરફ જવું પડે છે અને અત્યારે કોરોનાનું દિવસે દિવસે સંક્રમણ વધતું ગયું છે ત્યારે અરવલ્લી જિલ્લાના તમામ તાલુકા મથકે કોવિડ-19ની હોસ્પિટલ 50 બેડની સ્થાપિત કરવી જોઈએ અને જે સંક્રમણ વધ્યું છે એને અટકાવવા માટે ગામડે ગામડે ઉકાળાનું વિતરણ કરવું જોઈએ અને સંદેશો ફેલાવી અને આ કોરોના વાયરસનું સંક્રમણ કરી તે ઘટે એના માટે રાજ્ય સરકારે કંઈક ને કંઈક તાત્કાલિક પગલાં લેવા જોઈએ અને જો અરવલ્લી જિલ્લાની હોસ્પિટલ તાત્કાલિક નહીં બનાવવામાં આવે તો અમે જલદ કાર્યક્રમ આપતો પણ ખચકાઈશું નહીં એની સરકાર ગંભીર નોંધ લે.